તો વાત કરીએ સાયલાની, તો સાયલા ખાતે ધર્મરથનું સ્વાગત કરવામાં આવ્યું. જ્યાં મૂડીથી સાયલા ખાતે આવેલા ધર્મરથનું સ્વાગત કરવામાં આવ્યું, ત્યારે સ્વાગતમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ જોડાયો. ત્યારે ગામડે ગામડે ફરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જ્યાં ક્ષત્રિય વાલ્મીકી ઠાકોર સમાજ દ્વારા જે ધર્મરથનું સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં જય ભવાની ભાજપ જવાનીના નારાઓ પણ લગાવવામાં આવ્યા. સંકલ્પ કર્યો છે કે ભાઈ અત્યારે જે આપણું જે આંદોલન ચાલે છે, બિલકુલ ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન ચાલે. અત્યાર સુધીમાં રાજકોટ ની અંદર, રતનપર ની અંદર 5-7 લાખ માણસો ભેગા થયા છે. ક્યાં એક ટીટોડીના ઈંડાને પણ અમે સાહેબ ડેમેજ નથી કરવા દીધું. આટલું સહેમ અને શિસ્તી અને બધા ખુબ સારા એના મેસેજ એને ગયા છે. એટલે અમારો એક જ ત્યાં માગણી હતી, પણ અત્યારે એ લોકો સ્વીકારી નહીં. એટલે અમારે ન છૂટકે આજે આ 45 ડિગ્રી ટેમ્પરેચર રોડ ઓફ આવવું છે. અમારા બહેનો પણ અત્યારે સાહેબ સુરેન્દ્રનગરની સમગ્ર ગુજરાતમાં 21 દેનો સાહેબ પ્રતિક ઉપાસ ચાલુ છે. અને અમે 19 તારીખ પછી એનાલ આપી દીધું છે કે હવે ભાજપની કોઈ પણ હાલતમાં, કારણ કે ભાજપને રાજપૂત સમાજની કોઈ સંકટની ભાવનાની કદર નથી, અને ભાજપ અમને સાથે પણ રાખવા માંગતો નથી. તો ભાજપને અમારી જરૂર ન હોય તો અમારે પણ ભાજપની જરૂર નથી. એટલે અમે ખુલ્લેઆમ બધાને આહવાન આપ્યું છે કે ભાઈ ભાજપની સામે જે પણ કોંગ્રેસ ભક્તો હોય, આમ આદમી પાર્ટી હોય, તેને તમારે વોટ આપવાનો છે. અને આ જ ભાજપને જે સત્તા સંપત્તિનો જે મદ ચડ્યો છે એ તમારે છે ને જમીન ઉપર લાવવાનો છે. એટલે આવા નેક્સ્ટ ડે તમને કોને જનજાગૃતિનું અમે જે અભિયાન ચાલુ કર્યું છે, અને અન્ય સમાજના જે અમને જે તમને કોને જે આવકારો મળ્યો છે, અદભુત આવકારો છે. દરેક સમાજ આપણી સાથે છે, ચાહે દલિત સમાજ હોય, ચાહે રૂખી સમાજ હોય, ક્યાંય પાટીદાર સમાજ હોય, ક્યારે માલધારી સમાજ હોય, તેના બધા હોય, ચાહે પ્રજાપતિ સમાજ હોય, આ બધા તમને કોને આપણી સાથે જોડાયેલા છે. અને એમનો જે સપોર્ટ મળ્યો છે, એટલે 100% આનું જબરજસ્ત રિઝલ્ટ મળવાનું છે. અને આવરાના સમયમાં જયારે તમને કોને કે રાજપૂતને જબરજસ્ત તમને ડેમેજ થવાનું છે, એ અમારો ત્યાં સંકલ્પ લઈ નીકળ્યા.